હેલો ગાઈસ, સ્વાગત છે તમારું તમારી ચેનલ લક્ષ્મીકાંત સર. મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2019 એટલે કે 2019 માં કયા કયા રમતવીરોને રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર મળેલ છે જે જોવાનો છે. મિત્રો, તમને ખબર છે મિત્રો, ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન છે. તેવી જ રીતના ખેલનો સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર છે. મિત્રો, રાજીવ ગાંધી પુરસ્કારને ખેલ રત્ન પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, તો આ દરેક પુરસ્કાર આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. મિત્રો, ક્લિયર છે? તમે જોઈ શકો છો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2019. ઓકે, એમાં પહેલા નંબરનો પુરસ્કાર કયો છે મિત્રો? રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર. બીજા નંબરનો અર્જુન પુરસ્કાર. મિત્રો, આ દરેક પુરસ્કાર ક્રમમાં યાદ રાખજો, કારણ કે ક્યાંક ને ક્યાંક ક્રમમાં ગોઠવવાનું પૂછાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા નંબરનો રાજીવ ગાંધી, બીજા નંબરનો અર્જુન પુરસ્કાર, ત્રીજા નંબરનો દ્રોણાચાર્ય પુરસ્કાર, ચોથા નંબરનો ધ્યાનચંદ પુરસ્કાર, પાંચમા નંબરનો રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર, અને છઠ્ઠા નંબરનો છે મિત્રો મૌલાના અબુલ કલામ આઝાદ પુરસ્કાર. ક્લિયર છે મિત્રો? તો અહીંયા આગળ મેં જે ક્રમ આપ્યા છે એ ક્રમમાં આપેલા છે મિત્રો. ઓકે, તો એ રીતના ક્રમમાં યાદ રાખજો. ક્લિયર છે મિત્રો? હવે આ બધા પુરસ્કારો કયા રમતવીરોને ક્યારે આપવામાં આવે છે મિત્રો, કોને આપવામાં આવે છે? તો 4 વર્ષનું પ્રદર્શન જોવામાં આવે છે, અને 4 વર્ષમાં જે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તેવા રમતવીરોને આ પુરસ્કારો આપવામાં આવતા હોય છે. મિત્રો, હવે આ 4 વર્ષનું પ્રદર્શન જોઈને આ વ્યક્તિઓ એટલે કે આ રમતવીરોને કોણ સિલેક્ટ કરે છે મિત્રો? તો તમે જોઈ શકો છો પસંદગીકાર સમિતિ બનાવવામાં આવતી હોય છે મિત્રો. અત્યારે આ સમિતિ કેટલાક આજે સિલેક્ટ કર્યા 12 પુરસ્કાર માટે, તો કેટલા વ્યક્તિઓની સમિતિ હતી મિત્રો? તો 12 વ્યક્તિઓની સમિતિ હતી, અને 12 વ્યક્તિઓની સમિતિમાં એક અધ્યક્ષ હશે, અને આપણે ખાસ યાદ રાખવાનું છે અધ્યક્ષનું નામ જસ્ટિસ મુકુંદકમ શર્મા. શું નામ છે મિત્રો? જસ્ટિસ મુકુંદકમ શર્મા. ઓકે, હવે આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે મિત્રો? તો તમે જોઈ શકો છો રાષ્ટ્રપતિ દ્વારા 29 ઓગસ્ટના દિવસે આ પુરસ્કાર આપવામાં આવે છે. કેમ મિત્રો 29 ઓગસ્ટના દિવસે જ આ પુરસ્કાર આપવામાં આવે છે? યસ મિત્રો, તમે જાણો છો 29 ઓગસ્ટનો દિવસ એટલે કે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ. ઓકે, અને મેજર ધ્યાનચંદના જન્મદિવસને જ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? મેજર ધ્યાનચંદ તમને ખબર છે હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, અને તેમણે 1928, 1932 અને 1936માં ભારતને સુવર્ણ પદક અપાવ્યું હતું. માટે તેમની જન્મ જયંતિના દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને આ દિવસે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો આપવામાં આવે છે મિત્રો. તો ખાસ યાદ રાખજો. અને મેજર ધ્યાનચંદનો જન્મ ક્યારે થયો હતો મિત્રો? તો ખાસ યાદ રાખજો 29 ઓગસ્ટ 1905ના રોજ થયો હતો. ક્યાં આગળ થયો હતો? ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતે થયો હતો. ઓકે, અને આ વખતે મેજર ધ્યાનચંદની કયા નંબરની જન્મ જયંતિ હતી મિત્રો? તો 114મી નંબરની જન્મ જયંતિ ગઈ. ક્લિયર છે મિત્રો? આ દરેક વસ્તુ ડિટેલ્સમાં યાદ રાખીશું. ઓકે, અને આપણા ખેલ અને યુવા મંત્રાલયના મંત્રી કોણ છે અત્યારે હાલમાં 2019માં? તો એ પણ આપણે યાદ રાખીશું મિત્રો, કિરણ રિજ્જુ. કોણ છે? કિરણ રિજ્જુ. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક પુરસ્કારો જોવાના છે. ક્લિયર છે મિત્રો? આ પુરસ્કારની શરૂઆત એટલે કે પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ? ક્લિયર છે? આ પુરસ્કારમાં કેટલી રકમ આપવામાં આવે છે, શું આપવામાં આવે છે, અને આ પુરસ્કાર કુલ કેટલી વ્યક્તિઓને, કઈ કઈ વ્યક્તિઓને, કઈ ફિલ્ડ સાથે સંકળાયેલી છે તે વ્યક્તિઓને મળેલો છે, આ દરેક વસ્તુ આપણે મિત્રો હવે ડીપમાં જોઈએ. ક્લિયર છે? હવે તમે જોઈ શકો છો પહેલો ખેલ રત્ન પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે એવો પુરસ્કાર છે રાજીવ ગાંધી પુરસ્કાર. ઓકે મિત્રો, તો રાજીવ ગાંધી પુરસ્કાર કોને આપવામાં આવે છે જે જોઈએ. ઓકે મિત્રો, તો પહેલા તો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની થોડી ડિટેલ્સ જોઈ લઈએ. તો મિત્રો, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની સ્થાપના 1991-1992માં થાય છે. ક્લિયર છે મિત્રો? ખેલ ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન પુરસ્કાર હોય તો તે છે મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર.
ઓકે આમ ઓકે ચાર વર્ષમાં ખેલાડીએ કરેલા પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવે છે આ દરેક પુરસ્કાર આપવા માટે મિત્રો ક્લિયર છે હવે આ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારમાં શું આપવામાં આવે છે તો કે એક પદક 7.5 લાખ રૂપિયા એટલે કે 7,50,000 રૂપિયા આપવામાં આવે છે અને પ્રશસ્તિ પત્ર એક આપવામાં આવે છે મિત્રો તો આ ખાસ યાદ રાખજો મિત્રો રૂપિયા તો 7.5 લાખ એટલે કે 7,50,000 રૂપિયા આપવામાં આવતા હોય છે મિત્રો ઓકે તો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર 2019માં કોને મળેલો છે મિત્રો તો બે વ્યક્તિઓને મળેલો છે ખાસ યાદ રાખજો પહેલા છે બજરંગ પુનિયા જેઓ કુસ્તી સાથે સંકળાયેલા છે અને હરિયાણાના વ્યક્તિ છે ઓકે અને બીજા છે દીપા મલિક જેઓ પણ હરિયાણાના વતની છે અને પેરા એથ્લેટિક છે મિત્રો કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે પેરા એથ્લેટિક સાથે સંકળાયેલા છે ક્લિયર છે મિત્રો હવે જોઈએ આપણે બીજા નંબરનો પુરસ્કાર એટલે અર્જુન પુરસ્કાર ક્લિયર છે મિત્રો તો અર્જુન પુરસ્કારની ડિટેલ્સ જોઈએ તો તેની સ્થાપના ક્યારે થઈ હતી 1961માં અર્જુન પુરસ્કારની સ્થાપના થઈ હતી ઓકે હવે તેમાં શું આપવામાં આવે છે મિત્રો તો અર્જુનની કાસાની મૂર્તિ આપવામાં આવે છે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે અર્જુન પુરસ્કારમાં ક્લિયર છે મિત્રો ખાસ યાદ રાખજો ફરીથી સ્થાપના 1961માં અર્જુનની કાસાની પ્રતિમા એટલે કે મૂર્તિ 5 લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે ઓકે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ અર્જુન પુરસ્કાર યાદ રાખવાના છે કયા વ્યક્તિઓને મળેલા છે તો કુલ 19 વ્યક્તિઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવેલા છે મિત્રો તો અહીંયા આગળ બધા 19 વ્યક્તિઓ યાદ નથી રાખવાની પણ હું તમને લાસ્ટમાં કહીશ આટલી વ્યક્તિઓ તમારે યાદ રાખવાની છે પણ હા ઓકે તમને પરીક્ષામાં પૂછાય છે કે આ વ્યક્તિ કઈ રમત સાથે સંકળાયેલા છે તો તે વસ્તુ આમાંથી પૂછાઈ શકે છે મિત્રો 19 ખેલાડીમાંથી તો દરેક ખેલાડી આપણે કઈ રમત સાથે સંકળાયેલા છે એટલીસ્ટ આટલું તો યાદ રાખવાનું જ છે ઓકે મિત્રો તો પહેલા હું 19 ખેલાડીઓના નામ બોલું છું ઓકે કઈ રમત સાથે સંકળાયેલા છે તે જોઈશું અને તમને એની ફોટો સાથે દરેક વસ્તુ બતાવીશ જેનાથી તમારા માઇન્ડમાં ઇમેજ સાથે ક્લિયર થઈ જશે ઓકે તો પહેલા ખેલાડી છે રવિન્દ્ર જાડેજા જેઓ ક્રિકેટ સાથે સંકળાયેલા છે સ્વપ્ના બર્મન જેઓ એથ્લેટિક્સ છે અજય ઠાકુર જેઓ કબડ્ડી સાથે સંકળાયેલા છે પૂનમ યાદવ જેઓ ક્રિકેટ સાથે સંકળાયેલા છે તેજિંદર પાલસી તુર જેઓ એથ્લેટિક્સ છે અંજુમ મુદ્રિલ જેઓ શૂટિંગ સાથે સંકળાયેલા છે પ્રમોદ ભગત જેઓ પેરા બેડમિન્ટન ખેલાડી છે સિમરનસિંહ શેરગિલ જેઓ પોલો સાથે સંકળાયેલા છે ગુરપ્રીત સિંહ સંધુ જેઓ ફૂટબોલ સાથે સંકળાયેલા છે એસ ભાસ્કરન જેઓ બોડી બિલ્ડર છે મિત્રો બોડી બિલ્ડિંગ સાથે સંકળાયેલા છે મોહમ્મદ અનસ જેઓ એથ્લેટિક્સ છે ગૌરવસિંહ ગિલ જેઓ મોટર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે સોનિયા લાથર જેઓ બોક્સિંગ સાથે સંકળાયેલા છે સુંદરસિંહ ગુર્જર જેઓ પેરા એથ્લેટિક્સ છે ભામી દીપ્તિ સાઈ પ્રણીત મિત્રો સાઈ પ્રણીત તરીકે પણ ઓળખાય છે સાઈ પ્રણીત કઈ રમત સાથે સંકળાયેલા છે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે ચિંગલેન સાનાસિંહ કંજુગમ હોકી સાથે સંકળાયેલા છે ફૌવાદ મિર્ઝા ઘોડેસવારી સાથે સંકળાયેલા છે હરમિત દેસાઈ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે પૂંજા ઢાંડા રેસલિંગ સાથે સંકળાયેલા છે તો આમ 19 વ્યક્તિઓને અર્જુન પુરસ્કાર મળેલા છે આ લિસ્ટ તમારે કઈ ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે જે યાદ રાખવાનું છે ઓકે મિત્રો અહીંયા આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોવા જઈએ તો રવિન્દ્ર જાડેજા ક્રિકેટ સાથે સંકળાયેલા છે સ્વપ્ના બર્મન અજય ઠાકુર પૂનમ યાદવ સાઈ પ્રણીત અને હરમિત દેસાઈ આટલા ખેલાડીઓ તમારે યાદ રાખવાના છે મિત્રો ક્લિયર છે ઓકે મિત્રો હવે જોઈએ દ્રોણાચાર્ય પુરસ્કાર ઓકે તો દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવે છે મિત્રો યસ તમને ખબર છે દ્રોણાચાર્ય કોણ હતા અર્જુનના ગુરુ હતા ક્લિયર છે મિત્રો તો અહીંયા આગળ દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવશે ગુરુને આપવામાં આવશે પણ ખેલ જગતમાં ગુરુ ના હોય પણ કોણ હોય કોચ હોય તો ખેલ રત્ન સોરી દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવશે કોચને આપવામાં આવશે ક્લિયર છે મિત્રો ઓકે હવે દ્રોણાચાર્ય પુરસ્કાર મિત્રો બે પ્રકારના છે એક તો દ્રોણાચાર્ય લાઈફ ટાઈમ પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર ઓકે તો દ્રોણાચાર્ય પુરસ્કાર કુલ 3 વ્યક્તિઓને મળેલો છે અને દ્રોણાચાર્ય લાઈફ ટાઈમ પુરસ્કાર પણ 3 વ્યક્તિઓને મળેલા છે પહેલા તો દ્રોણાચાર્ય વિશે થોડી ડિટેલ્સ જોઈ લઈએ તો જેની સ્થાપના 1985માં થાય છે
ઓકે, કોને આપવામાં આવે છે? તાકે કોચને આપવામાં આવે છે. ઓકે, આમાં શું આપવામાં આવે છે? તાકે કાંસાની મૂર્તિ, ઓકે, 5 લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે દ્રોણાચાર્ય પુરસ્કાર કોને મળેલા છે જે જોઈએ. મિત્રો પહેલા જોઈએ દ્રોણાચાર્ય પુરસ્કાર, અને એનો પેટા પ્રકાર છે દ્રોણાચાર્ય લાઈફ ટાઈમ પુરસ્કાર. આ બંને પુરસ્કાર અલગ છે. તો પહેલો જોઈએ દ્રોણાચાર્ય પુરસ્કાર. વિમલ કુમાર બેડમિન્ટન સાથે સંકળાયેલા છે, સંદીપ ગુપ્તા ટેબલ ટેનિસ ના કોચ છે, અને મોહનદરસિંહ ઢિલ્લો એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. તો આ 3 વ્યક્તિઓને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, હવે જોઈએ દ્રોણાચાર્ય લાઈફ ટાઈમ પુરસ્કાર પણ 3 વ્યક્તિઓને મળેલા છે. તો કઈ કઈ 3 વ્યક્તિઓ છે? તો કે સંજય ભારદ્વાજ, જેઓ ક્રિકેટ સાથે સંકળાયેલા છે, મર્જબાન પટેલ, જેઓ કબડ્ડી સાથે સંકળાયેલા છે, રામબીરસિંહ ખોખાર, જેઓ હોકી સાથે સંકળાયેલા છે. તો આમ દ્રોણાચાર્ય પુરસ્કાર 3 વ્યક્તિઓને અને દ્રોણાચાર્ય લાઈફ ટાઈમ પુરસ્કાર 3 વ્યક્તિઓને મળેલા છે, જે તમે જોયા. ક્લિયર છે મિત્રો? હવે જોઈએ ધ્યાનચંદ પુરસ્કાર. મિત્રો ધ્યાનચંદ પુરસ્કાર 5 વ્યક્તિઓને આપવામાં આવે છે. તો આ 5 વ્યક્તિઓના નામ હું બોલું છું, તમે ધ્યાનથી નોટ ડાઉન કરતા રહેજો મિત્રો દરેક વસ્તુ. ક્લિયર છે? તો મેન્યુઅલ ફ્રેડરિક્સ, ઓકે, મેન્યુઅલ ફ્રેડરિક્સ ને હોકી માટે આપવામાં આવેલો છે. અરૂપ બાસક ટેબલ ટેનિસ માટે, મનોજ કુમાર રેસલિંગ માટે, નિર્તન કીર્તને ટેનિસ માટે, સી લાલ રેમ સંગા તીરંદાજી માટે, ઓકે, તીરંદાજી માટે સી લાલ રેમ સંગા ને આપવામાં આવે છે. ઓકે, તો આ 5 વ્યક્તિઓને ધ્યાનચંદ પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, હવે જોઈએ મિત્રો રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર. ઓકે, તો રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર પણ કેટલીક વ્યક્તિઓને આપવામાં આવેલા છે, પણ દરેક ખેલ પુરસ્કાર મિત્રો ડીપમાં નથી જોવાના, અમુક જે મોસ્ટ આઈએમપી છે જે ડીપમાં આપણે જોવાના છે. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી શું છે મિત્રો? તો મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી મિત્રો તમને ખબર છે, મૌલાના અબુલ કલામ આઝાદની માનમાં 11 નવેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને શિક્ષક દિવસ તરીકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની માનમાં ઉજવવામાં આવે છે, એટલે બંને મિક્સ ના થાય. ઓકે, 11 નવેમ્બર શિક્ષક દિવસ મૌલાના અબુલ કલામ આઝાદની માનમાં ઉજવવામાં આવે છે. ઓકે, તો આ પુરસ્કારમાં શું આપવામાં આવે છે મિત્રો? શ્રેષ્ઠ યુનિવર્સિટીને આ પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, ઓકે, જેની સ્થાપના 1956-57 થઈ હતી, અને આ વખત શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ હતી જેને પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો પંજાબ વિશ્વવિદ્યાલયને આ પુરસ્કાર આપવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? ઓકે, તો મિત્રો આ હતા રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર. 6 પ્રકારના છે મિત્રો, ક્રમમાં પણ તમે જોઈ લીધું છે, અને આ પુરસ્કાર કયા કયા વ્યક્તિઓને મળેલા છે જે પણ તમે જોઈ લીધેલ છે. મિત્રો ઘણા મિત્રોએ સબસ્ક્રાઇબ કર્યું છે, નાનું એવું ફેમિલી આપણું બનતું જાય છે મિત્રો, સમથિંગ 380 સબસ્ક્રાઇબર થઈ ગયેલા છે મિત્રો. તો આ નાનું એવું ફેમિલી આપણું બનતું જાય છે, અને આપણા ફેમિલીને ધીમે ધીમે મોટું કરતું જવાનું છે. અને મિત્રો હું ગેરંટી આપું છું 100% તમને આનું રિઝલ્ટ પરીક્ષામાં મળશે, કારણ કે આપણે સ્માર્ટ વર્ક કરીએ છીએ. ક્લિયર છે? અને સ્માર્ટ વર્ક થ્રુ બધી માહિતી જે ઇમ્પોર્ટન્સ છે એક્ઝામ લક્ષી જે યાદ રાખી લઈએ છીએ મિત્રો. ઓકે, તો જે મિત્રો આપણા ફેમિલીમાં છે, જે મિત્રોએ સબસ્ક્રાઇબ કરી લીધેલું છે, એમના માટે એક હોમવર્ક રહેશે મિત્રો, કે આપણું જે પણ વિડીયો અપલોડ થયેલા છે જેને શેર કરવાના છે, લાઈક કરવાનું છે, અને સબસ્ક્રાઇબ તો કરી જ લીધી છે, પણ તમારા મિત્ર સર્કલમાં એને શેર કરવાનું. ક્લિયર છે મિત્રો? હવે આ વિડીયો તમે સંપૂર્ણ જોઈ લીધે હોય તો થોડા પ્રશ્નો હું ડિસ્પ્લે પર મૂકું છું, જેનો આન્સર તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. ક્લિયર છે મિત્રો? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.